ઓલા કહેતા હોય ગામ આખું કહેતું હોય કે ભાઈ હવે તો આને 20 વર્ષની આજે છપાઈ જાય હે કે ફલાણા ભાઈ ને 20 વર્ષની આજે પડી જાય છે ને કાલે પડી જાય છે પણ મેં કીધું ને બાપ કે શ્રદ્ધા અને વિષય આ બે માણસનું કામ કરી જાય કોઈ શ્રદ્ધા નહીં અને એમ કે ભાઈ ફલાણા ભુવા પાસે જઈ રાજુ ભુવા પાસે જઈ નાથા ભુવા પાસે જઈ આવી શ્રદ્ધા છે અને દેવને પૂછવાનો વિષય ભુવાનો હોય કદાચ મારી દેવીના નામનો પાઠ મંડાઈ જાય અને માતાજીનો બાનાધારી હોય ને બાપ હે એમ તણ ઢગલી કરીને એમ કે લે બાપ આ જગતની માલિપા જો તારો હાઈકોર્ટનો વકીલ મારી મેલડી બની જતી હોય ને તો આની માલિપા એકવાર મારા બાપની દેવી હોળ 33-51 જાર ભરી દે ને હે તારા વગર પૈસાનો વકીલ મારી મેલડી બની જાય બાપ જોજે મારી દેવી મારી મેલડી હું ગરીબ મારી દેવી તું ગરીબ નથી એ મારી બની જા બની જા મારા હાઈકોર્ટ નો વકીલ મારા દેવી મેલડી બની જા એક બાજુ કદાચ દેવીને પાઠ માથે પૂછવા બેઠા હોય અને એક બાજુ જેના હાથમાં હાથકડી પડી ગઈ ને બાપ આવી રાત પડે ને એટલે પાણા એટલા પીર કર્યો માડી આમાંથી છોડાય તો તને માંડવો નાખીશ દેવી આમાંથી છોડાય તો હું તને તાવો કરીશ દેવી આમાંથી છોડાય તો હું તને નર નિવેદ કરીશ હે પણ દેવી મારી નહીં દેવી મારી નહીં પણ મારા નાના નાના ભૂલકાની તને દયા આવે ને દેવી હે તો મારી દેવી એકવાર મને આમાંથી બહાર કાઢીને માડી થાતા તો મારાથી ભૂલ થઈ ગઈ છે હે કોર્ટ કચેરી ની માલિપા હાજર કરે અને જો જજ ની જીભ ની માથે જો કદાચ મેલડી કે પંગોઠી વાળીને બેસી જાવ અને દુનિયાની માલિપા જો લાંબી આંગળી નો થવા દઉં તો રાજુડા તારી મેલડી નો થવા દઉં
એમ કે દાદા આજ મારા રાજુડા તારા હાથમાંથી દાણો છૂટે હે અને બોટાદના ટીમેથી કદાચ મેલની છૂટું જો હાઈકોર્ટનો વકીલ બની અને જજની જીભની માથે ચોંટી જાવ તારી મેલની છોડી દઉં આમાં જગતમાં કોઈ લાંબી આંગળી કોર્ટમાં કરે અને જો હવા વેદની નાગણી બની ને એની આંગળીના ટેરવે ન ચોટી જાવ તો જગતમાં તારી મેલડી નો હોય બાપ